તો આજે ગુજરાતમાં વાવાઝોડા અને વરસાદની આગાહી વચ્ચે તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે ત્યારે ચોમાસા પહેલા ભાવનગર જિલ્લામાં 10 જેટલા ફ્લડ કંટ્રોલ રૂમ પણ શરૂ કરાયા છે અને તેની જવાબદારી નાયબ મામલતદારોને સોંપવામાં આવી છે તો ભાવનગર જિલ્લાના ભાવનગર ઘોઘા તળાજા મહુવા જેસર પાલીતાણા તથા ગારિયાધાર ઉમરાળા વલભીપુર અને સિહોર વગેરે જેવા તમામ તાલુકા મથકની અંદર ફ્લડ કંટ્રોલ રૂમ શરૂ કરાયા છે તો ભાવનગર જિલ્લા કલેક્ટરે આ કંટ્રોલ રૂમની કામગીરી માટે 12 નાયબ મામલતદારને ઓર્ડર પણ કર્યા છે ચોમાસાને લગતી કોઈપણ પ્રકારની ફરિયાદ લોકો ફ્લડ કંટ્રોલ રૂમમાં કરી શકશે અને આ કંટ્રોલ રૂમ 24 કલાક સુધી શરૂ રહેશે જિલ્લા કક્ષાએ રાઉન્ડ ધી ક્લોક 24 કલાક અને 365 દિવસ કંટ્રોલ રૂમ ચાલુ રાખવામાં આવે છે અને તાલુકા કક્ષાએ ફ્લડ સેલ કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવેલ છે. કોઈપણ રાઉન્ડ ધી ક્લોક દર 2 કલાકે વરસાદના આંકડા જિલ્લા કંટ્રોલ રૂમને આપવા માટે સૂચના આપવામાં આવેલ છે અને જિલ્લા કંટ્રોલ દ્વારા દર 2 કલાકના આંકડા સ્ટેટ મોનિટરિંગ સેલને આપવામાં આવે છે. દરેક તાલુકામાં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે અને એ કંટ્રોલ રૂમમાં જે આંકડાઓ એકત્રિત થાય એને અમે ઓનલાઈન એન્ટ્રી કરીએ છીએ રાહત પોર્ટલ પર. બીજી બાજુ ગુજરાત પર વાવાઝોડાના સંકટ વચ્ચે પ્રશાસન તંત્ર એલર્ટમાં આવ્યું છે. બપોર જે વાવાઝોડાને લઈને જામનગર જિલ્લાના તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે તેમજ વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાને લઈને આગમચેતીના પગલારૂપે તાલુકા અને જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરી દેવાયા છે. આ કંટ્રોલ રૂમથી વાવાઝોડાની પરિસ્થિતિ પર વોચ રાખવામાં આવશે સાથે પ્રશાસને માછીમારો અને લોકોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપી છે. બિપરજોય વાવાઝોડાના આ માટેની આગાહી કરવામાં આવેલી છે જેના અનુસંધાનમાં જિલ્લાના તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવેલ છે. માછીમારોને પણ સમુદ્રમાં ન જવા માટે સૂચના આપવામાં આવેલ છે. હાલ એક પણ ફિશિંગ બોટ દરિયામાં નથી અને વાવાઝોડા અંતર્ગત જિલ્લા અને તાલુકા કક્ષાએ 24/7 કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવેલો છે. આ વાવાઝોડાથી ગભરાટ માટેનું કોઈ કારણ નથી પરંતુ તમામ લોકોને સાવચેત રહેવા માટે અનુરોધ કરવામાં આવે છે. બીજી બાજુ સમુદ્રમાં ડિપ્રેશનને કારણે ઉત્પન્ન થયેલ સંભવિત વાવાઝોડાની અસર દ્વારકાના દરિયામાં પણ જોવા મળી છે. દ્વારકા સલાયા અને વાડીનાર બંદરે દરિયામાં કરંટ જોવા મળ્યું છે ત્યારે સંભવિત વાવાઝોડાને લઈને તંત્ર સજ્જ છે. તો હાલ ગુજરાતના માથે બિપોરજોય વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે ત્યારે વાવાઝોડાની આગાહીના પગલે તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. 24 કલાક કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે સાથે જરૂર પડે તો નીચાણવાળા તમામ વિસ્તારની અંદર લોકોને શેલ્ટર હોમ પણ ખસેડવામાં આવશે તેમજ તમામ સ્થળો પર જીવન જરૂરિયાત તમામ વસ્તુઓ પૂરી પાડી રહે તે બાબતે પણ તમામ કાળજી તંત્ર લઈ રહ્યું છે. એ વાવાઝોડું જો આપણા દરિયા કિનારે આવે તો તેના પૂર્વોપાયના પૂરેપૂરા પગલા જિલ્લા વહીવટીતંત્રે લીધા છે જેની અંદર અમારા તમામ કંટ્રોલ રૂમ 24/7 ચાલુ છે. આ ઉપરાંત સંભવિત વાવાઝોડામાં જો દરિયા કિનારે અમારે લોકોનું સ્થળાંતર કરવાનું થાય તો અમારા 4 જેટલા જે મલ્ટીપર્પઝ સાયક્લોન સેન્ટર્સ છે ત્યાં 1,500 માણસોને અમે રાખી શકીએ એમ છીએ. તો આ બાજુ બિપોરજોય વાવાઝોડા અંગે મોટી આગાહી વાવાઝોડાથી ગુજરાત પર શું અસર થશે તો 4 આગાહીકારોના મત સાંભળી લો. સુપર સાયક્લોન પણ બની શકવાની શક્યતા રહે છે અને તારીખ 7, 8, 9 જૂનમાં દરિયો ભારે તોફાની બનશે. વાવાઝોડાની પ્રતિ કલાકે 60-90 કિલોમીટર ઝડપ હોઈ શકે પણ અફાટ અરબ સાગરમાં જ્યારે વાવાઝોડું ઓમાન તરફ જાય તો તેની ઝડપ લગભગ 200 કિલોમીટર પર આવવાની હોઈ શકે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. અત્યારે બેઝિક સાયક્લોન છે અને આજે સાંજ સુધીમાં આ સિવિયર સાયક્લોનમાં પરિવર્તિત થશે અને સિવિયર સાયક્લોનમાં પરિવર્તિત થયા પછી વધારે મજબૂત બનશે એટલે વેરી સિવિયર સાયક્લોન અને ત્યાર પછી એક્સ્ટ્રીમ સિવિયર સાયક્લોનનું સ્વરૂપ સુધી આ જઈ શકે છે. 19ના રોજ તૌતે નામનું સાયક્લોન જે આપણે ગુજરાત ઉપર લેન્ડ થયું હતું એના કરતા વધારે તીવ્રતા વાળું હશે એના કરતા વધારે ભયાનક હશે. દક્ષિણ ગુજરાત જેવા વિસ્તારોની અંદર 8-10 ઇંચ સુધીના વરસાદો પડી શકે છે અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તમામ જિલ્લામાં 12 ઇંચ સુધીના વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે. મને ગઈકાલે એવું લાગતું હતું કે 4-5 ઇંચ થશે પણ આજે મને એવું લાગે છે કે ઓછો વરસાદ થશે પણ વરસાદ એટલા જિલ્લામાં થશે એમાં પોરબંદર આવી જાય, જૂનાગઢ આવી જાય, જામનગર આવી જાય, દ્વારકા આવી જાય, સોમનાથ
આ બધી જગ્યાએ એની અસર થશે. ચોમાસાના પ્રારંભ સાથે અથવા પ્રારંભ થયા પહેલા, આપણે પ્રારંભ થયા પહેલા વાવાઝોડું ઉત્પન્ન થતું હોય છે ત્યારે એ સૌરાષ્ટ્રના અરબી સમુદ્રનું વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં એ થોડા ઘણા વરસાદ આપે